પાસઠ છે, બધા રિમોટ કંટ્રોલ થી ચાલે છે. ભાજપ વિશે કે અમારો ઉમેદવાર હોય કે અમારો ધારાસભ્ય, રિમોટ કંટ્રોલ થી કોણ ચાલશે એવા ઉમેદવારને પસંદ કરવામાં આવે છે. અહીંયા માવજીભાઈ પણ બહુ સક્ષમ હતા, ગજેન્દ્રસિંહ વાવ રાણા પણ સક્ષમ હતા, ક્યાંક અમીરામભાઈ આસર પણ સક્ષમ હતા. પણ એ લોકોને એવું હતું કે અમારા કદાચ કંટ્રોલમાં જે વ્યક્તિ રહે ને એને ટિકિટ આપીએ. અને મારા માનવા પ્રમાણે કદાચ રાજકારણમાં આવવાની પણ ક્યાંક જરૂર ન હતી, પણ અલ્પેશ ઠાકોરના કારણે 2022માં પોતે આવ્યા હતા અને આ વખતે ફરીથી પાછું ભાજપે એમના ઉપર કળશ ઢોળ્યો છે. અપમાન છે. અને અત્યારે જે વોટ માવજીભાઈ તોડી રહ્યા છે, ચાહે 50,000 આવે, 60,000 આવે, અથવા જીતી જાય એમનો વિષય છે, પણ જે તોડશે એ 90% વોટ એ બીજેપીના જ વોટ તૂટે છે. એટલે ગેમ ચેન્જર ને આપણે માવજીભાઈને ચોક્કસ માની શકીએ. હું છે કે ગેનીબેન તરફેણમાં પણ એટલા જ મત ખેંચાશે જેટલા સ્વરૂપજી ખેંચે. ગુલાબ અને ફાઇટ માવજીભાઈ અને ગુલાબસિંહ વચ્ચે હતી, પણ ક્યાંક જે બ્રહ્મ સમાજનું સંમેલન થયું, ક્યાંક ભાજપે માલધારી સમાજનું સંમેલન કર્યું, તો જાગીરદાર સમાજનું ક્યાંક સંમેલન થયું, આ સંમેલનનું સમીકરણ બદલાઈ ગયું છે. એટલે ભાજપ હવે ફાઇટમાં છે, પણ જીતી જાય એવું નિશ્ચિત નથી. ગેનીબેનના કહેવાથી ઠાકોર સમાજના મત બધા ગુલાબસિંહ મળી જાય, કેમકે સામે તો ઠાકોર ઉમેદવાર છે, તો શું સમાજ એવું નથી જોતો કે આ તો ભાઈ આપણા સમાજનો વ્યક્તિ જ લડી રહ્યો છે? આપણા સમાજની બેનને આપણે સાંસદ બનાવી દીધા, હવે આપણા સમાજનો વ્યક્તિ, આપણા સમાજનો યુવાન એ ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યો છે, તો ગુલાબસિંહ મત આપક, પછી આપણા સમાજના જે યુવાન ચૂંટણી લડી રહ્યો છે એને આપવા. તો ગેનીબેન પાસે સમાજનો એટલો હોલ્ટ છે કે આપણે ગુલાબસિંહને મત આપવાના છે એવું કે એટલે 70% ઠાકોરોના મત ગુલાબસિંહ મળી જાય. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક, હું છું નિશિત અને અમે છીએ વાવમાં, જ્યાં વાવની પેટા ચૂંટણીનું મતદાન ને ગણતરીના કલાકો બાકી છે. અને પહેલા લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વાવમાં અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છીએ અને ફરતા ફરતા અમને એક વિચાર આવ્યો કે શા માટે એક કીટલી પર, મસ્ત કીટલી પર બેઠા ચા પીધી વાવમાં, અને હવે એનાલિસિસનો સમય છે આપના સુધી પહોંચાડવાનું ઓરિજિનલ પિક્ચર. મતદાન પહેલા અમારી સાથેના જે અમારા સહયોગી પત્રકાર મિત્રો છે એ બધા પત્રકાર મિત્રો અમારી સાથે અહીંયા છે. ચાર મિત્રો છે અમારી સાથે, રાજભાઈ છે, ભરતસિંહ છે, ભમરાજી છે અને અમારી સાથે રમેશભાઈ છે. આપ તમામનો સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર અમને મદદ કરવા બદલ. અને સૌથી પહેલા રાજભાઈ, આટલો જે વાવનો હોલ્ડ ઊભો થયો છે કે વાવમાં ચૂંટણી છે, વાવમાં ચૂંટણી છે, મુખ્યમંત્રી આવી ગયા, ચલો એ તો પ્રોટોકોલ અથવા તો પક્ષના નિયમ પ્રમાણે આવે, પણ આવી ચૂંટણી ક્યારેય વાવમાં જોઈ છે પહેલા કે આટલું બધું ફોકસ હોય ને એની પાછળનું કારણ શું છે? વાવમાં નહીં, ગુજરાતમાં ક્યાંય નહીં જોયું હોય. કારણ કે એક તો લોકસભા એવી હતી અહીંયા, આખા ગુજરાતની નજર 26 સીટમાં નથી પણ અહીંયા હતી, એવી જ ચૂંટણી આ વાવની છે. ચૂંટણી રસપ્રદ એટલે બની કે અહીંયા માવજીભાઈ આવ્યા અપક્ષમાં. પહેલા ટિકિટની માંગણી કરી ભાજપમાંથી, ના આપી, ફોર્મ ભરવાની તૈયારીઓ કરી ના આપી, તો બળવો કરીને અપક્ષ લડ્યા. આમ તો માવજીભાઈની લગભગ 6-7 ચૂંટણીઓ લડ્યા છે, એમાં લગભગ અપક્ષમાં વધારે લડ્યા. તો માવજીભાઈ આવ્યા એટલે રસપ્રદ એટલા માટે બની કે જ્યારે ફોર્મ ભરવાના હતા ત્યારે કોંગ્રેસ દ્વારા પણ 2-4 ઉમેદવારો તૈયાર કરાયા હતા કે તમે ફોર્મ તૈયાર રાખજો. ભાજપમાંથી પણ એટલી જ તૈયારીઓ હતી, 8-10 મેદાનમાં હતા તૈયાર ફોર્મ કરીને રાખવાના, અને જ્યારે પાર્ટીનો આદેશ આવે ત્યારે ફોર્મ ભરવા જવાનું. તો એમાંથી જ્યારે આખરી સમયે જ્યારે ગુલાબસિંહ રાજપૂતનું નામ ડિક્લેર થયું, એ લોકો ભાજપની નજર એવી હતી કે કોંગ્રેસમાંથી કયો ઉમેદવાર આવે છે એના પછી ઉમેદવાર મૂકીએ. હા, તો કોંગ્રેસે ઇતર સમાજમાંથી એક ગુલાબનું ફૂલ મૂકી દીધું અને આ બાજુ કમલનો વારો હતો. તો આ વિસ્તાર જે છે એ ઠાકોર સમાજના પ્રભુત્વ વાળો છે, તો ચૌધરી સમાજ પણ મજબૂત છે. તો સ્વરૂપજીને ઉતાર્યા મેદાનમાં. ઠાકોર સમાજના પણ ફોર્મ ભરવામાં 3-4 ઉમેદવારો મેદાનમાં હતા, બધા સક્ષમ હતા. સ્વરૂપજી 2022માં પણ લડ્યા અને ગેનીબેન સામે હાર્યા. હવે ફરીવાર સ્વરૂપજી ઉપર વિશ્વાસ મૂક્યો છે. તો માવજીભાઈએ નક્કી કર્યું કે હવે અપક્ષ સિવાય ઉધાર નથી, અપક્ષ લડો. હવે અત્યારે ચર્ચાએ એવું જોર પકડ્યું છે કે માવજીભાઈ જે છે એમને કોંગ્રેસ ઉભા કર્યા છે. કદાચ તમે શંકરભાઈનું નિવેદન સાંભળ્યું છે, એટલે એવું કહે છે કે પૈસા એમની પાસેથી જ લીધા છે. હા, પણ માવજીભાઈ સામે કીધું છે, અહીંયા સાંભળ્યો ભગવાન અમારો અહીંયા ધરણેતર બેઠો છે ધજાવાળો, કે જેના કોઈ ખોટા સ્વાગત નથી કહી શકતું. તો શંકરભાઈને માવજીભાઈએ જવાબ પણ આપી દીધો છે કે મેં કોઈના પૈસા લીધા હોય તો આવી જાઉં સામળિયાના સ્વાગત ખાવા માટે. એટલે આ વિસ્તારમાં સરહદના કાંતે બેઠા છે, મહારાજ એમના કોઈ જૂઠા સોગંદ ખાઈ શકતું નથી, પણ ચેલેન્જ આપી છે માવજીભાઈએ. એટલે રસપ્રદ ચૂંટણી એટલે બની છે કે જે કમિટેડ વોટર છે ભાજપના,
એ તમામ જે છે એ અપક્ષના ઉમેદવાર લઈ જાય છે, એટલે જ આ ચૂંટણી રસપ્રદ બની છે. અમારી સાથે ભમરાજી પણ છે જે સતત નજર રાખી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર, હવે હસું છું એટલા માટે કારણ કે ભમરાજી પણ એક નિષ્પક્ષ પત્રકાર છે ને, ઠાકોર સમાજથી આવે છે, અને પત્રકારોનું મૂળ કામ જો આપના સુધી માહિતી પહોંચાડવાનું જ નથી હોતું, પણ સાચું પહોંચાડવાનું એ હોય છે, અને એ સાચું પહોંચાડવા માટે આ પત્રકાર મિત્રો ક્યારેય કોઈ કારણને વચમાં નથી લાવતા, અને એટલા માટે જ. અને બીજું હસવાનું કારણ કે ભમરાજી જાણતા જ હતા કે હું એમને પહેલો સવાલ સ્વરૂપજીનો જ પૂછીશ. સ્વરૂપજી ઠાકોર કરતાં બીજા મજબૂત ઉમેદવાર હતા ભમરાજી, તો ભારતીય જનતા પાર્ટી ઇવન વાવ રાણાએ પણ ટિકિટ માંગી હતી, એટલે એ તો વાવના રાજા છે, કદાચ એની ટિકિટ આપી હોત તો માન મર્યાદા સચવાઈ જાત. ચૌધરી સમાજ હંમેશા ભાજપની હારે જ રહ્યો છે, શંકર ચૌધરીના કહેવાથી અથવા તો કોઈ ચૌધરી સમાજને ટિકિટ આપી દીધી હોત તો પણ ભાજપમાં તે સહેલું થઈ જાય. આ જાતે કરીને ભારતીય જનતા પાર્ટીએ અઘરું કર્યું છે કે કોઈ ભારતીય જનતા પાર્ટી પર સ્વરૂપજીનું પ્રેશર છે કે જો સ્વરૂપજીને ટિકિટ ન આપી તો સ્વરૂપજી કંઈક એવું કરશે કે ભાજપ હારી જશે? કારણ શું સ્વરૂપજીને ટિકિટ આપવા? મારે ન કહેવું જોઈએ પણ કહી દો. હા, 162 છે, બધા રિમોટ કંટ્રોલ થી ચાલે છે. ભાજપ ઈચ્છે કે અમારો ઉમેદવાર હોય કે અમારો ધારાસભ્ય, રિમોટ કંટ્રોલ થી કોણ ચાલશે એવા ઉમેદવારને પસંદ કરવા માંડે છે. અહીંયા માવજીભાઈ પણ બહુ સક્ષમ હતા, ગજેન્દ્રસિંહ વાવ રાણા પણ સક્ષમ હતા, ક્યાંક અમીરામભાઈ આસર પણ સક્ષમ હતા, પણ એ લોકોને એવું હતું કે અમારા કદાચ કંટ્રોલમાં જે વ્યક્તિ રહે ને એને ટિકિટ આપીએ, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ અત્યારે ભોગવી રહી છે. આ વિધાનસભાની અંદર અધિકરણો જેટલું જે ગણો એટલું છૂટી ગઈ હતી, કઈ દેખાતું નથી, પણ ક્યાંક ને ક્યાંક દોડે છે તો વળી પાછો આગળ જઈને અંપી જાય છે, વળી દોડે છે તો વળી જઈને અંપી જાય છે, આવું ક્યાંક થઈ રહ્યું છે. બાકી સ્વરૂપજી સીધો સાદો ઉમેદવાર છે, એને બિલકુલ સરળ સ્વભાવનો વ્યક્તિ છે, એને મારા માનવા પ્રમાણે કદાચ રાજકારણમાં આવવાની પણ ક્યાંક જરૂર ન હતી, પણ અલ્પેશ ઠાકોરના કારણે 2022 પોતી આવ્યા હતા, અને આ વખતે ફરીથી પાછું ભાજપે એમના ઉપર કળશ દોડ્યો છે. હવે જનતા શું જનાદર આપે છે એ તો આપણે બધા સર્વે કર્યું છે, જોઈએ હજી શું થાય છે. એની ઉપર આવશું આપણે. ચૌધરી સાહેબ પણ અમારી સાથે છે. એક સવાલ ચૌધરી સમાજનો તમને સ્પેસિફિકલી નથી પૂછતો, પરંતુ અહીંયા એવી સ્થિતિ છે કે ચૌધરી સમાજ બળવાન છે વોટની દ્રષ્ટિએ, વોટની સંખ્યાની દ્રષ્ટિએ. માવજી પટેલ જે આવ્યા, આપને લાગે છે કે આ ચૂંટણીના જેમ રાજભાઈ કહેતા હતા એ ગેમ ચેન્જર સાબિત થઈ જશે? પહેલાં તો એવું હતું કે લોકો એવું કહેતા હતા કે વન સાઇડેડ ગેમ છે, ત્યાં તો ભાજપ જીતે છે, પછી માવજીભાઈ આવ્યા, હવે કોઈ નથી કહેતું કોણ જીતે છે, તો માવજીભાઈ જ ગેમ ચેન્જર સાબિત થઈ ગયા, અને માવજીભાઈ જ જેના તૂટશે એના માવજીભાઈ જ હશે તોડવાવાળા? આપનું શું મત લાગે છે? સ્વાભાવિક છે કે વાવ એટલે ઉત્તર ગુજરાતના લગભગ બનાસકાંઠામાં ચૂંટણીઓ બહુ રસપ્રદ રીતે લડાતી હોય છે. આપ ગુજરાત આખાને અલગ જોઈ શકો છો, આ જિલ્લાની રાજનીતિ એક અલગ એંગલથી સેટ થતી હોય છે. માવજીભાઈ ગઈ ચૂંટણીમાં પણ માન લો કે અમીરામ આસલ હતા, એ પણ ગેમ ચેન્જર જ હતા, એ પણ 20-25 હજાર ઉપર મત, બરાબર. એટલા માટે ત્યારે આપણે જોઈ શકીએ ને, અને માવજીભાઈ તો માવજીભાઈ ભાજપના હતા, બળવાન હતા, પરંતુ આખી લાગણી, હું કાલ પણ આપના જોડે એક ચર્ચા કરી હતી, હું બોલું હતું કે આખી લાગણીઓ એને સમાજ સાથે જોડી દેવામાં આવી, સમાજને ક્યાંક એવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે ભાઈ આ સમાજનું અપમાન છે, અને અત્યારે જે વોટ માવજીભાઈ તોડી રહ્યા છે, ચાહે 50,000 આવે, 60,000 આવે, અથવા જીતી જાય એમનો વિષય છે, પણ જે તોડશે એ 90% વોટ એ બીજેપીના જ વોટ તૂટે છે, એટલે ગેમ ચેન્જર ને આપણે માવજીભાઈને ચોક્કસ માની શકીએ. ભરતસિંહ છે અમારી સાથે. ભરતસિંહ, ગેમ ચેન્જર તો ચલો માવજીભાઈ છે, પણ માવજીભાઈના કારણે ફાયદો, કેમ કે પહેલા દિવસથી મને લાગે છે એવી ચર્ચા હતી કે ભાજપના જ મત તોડશે માવજીભાઈ, પરંતુ માવજીભાઈ પહેલા દિવસથી સર્વ જ્ઞાતિના ઉમેદવાર તરીકે પોતાનો પ્રચાર કરે છે, તો એનો મતલબ તો એવો થયો કે નુકસાન કોંગ્રેસને પણ છે? આપનું શું માનવું? આટલા દિવસ, ગઈકાલના દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીનો જે ખાસ કરીને વોટ તૂટતા હતા, આ છેલ્લા 2 દિવસથી અત્યારે જે પણ વોટ તૂટે કોંગ્રેસના 100% વોટ તૂટી રહ્યા તેવું લાગી રહ્યું. કારણ કે ગઈકાલની પરમ દિવસે જે સભા હતી તે સભામાં દરેક જાતિના, ચલો અન્ય જાતિના, દરેક જાતિના લોકો હતા, એટલે કંઈક ને કંઈક હવે જે વોટ તૂટે તે કોંગ્રેસના વોટ તૂટે એવું 100% દેખાઈ રહ્યું છે. રાજભાઈ, આપને શું લાગે છે કે હવે મેઇન કન્ટેન્ટ ઉપર આવી હતી, અત્યાર સુધી આપણે એ વાત ઉપર ચર્ચા કરી કે માહોલ શું ને શું લાગે છે, મતદાન ઉપર પરિણામ આધાર રહેશે વાવનો,
આડો દિવસ છે મતદાનનો, આવતીકાલે બુધવાર છે, અને પશુપાલકો અને ખેડૂતોની સંખ્યા પણ વાવમાં વધારે છે. મતદાન ઓછું થશે વધારે થશે ને એ જ નિર્ણાયક સાબિત થશે, કારણ કે સામાન્ય રીતે આપણે બધા પત્રકારો એવું આકલન કરતા હોય કે વધારે વોટિંગ થઈ ગયું તો સત્તા પક્ષની ફેવરમાં, ઓછું વોટિંગ થયું તો નારાજગી છે. વાવમાં એ જ ચિત્ર છે કે આ વખતે કંઈક, કેમ કે ત્રણે ત્રણ ઉમેદવારો ત્રણે ત્રણ અલગ સમાજના છે, ત્રણે ત્રણ મજબૂત સમાજના છે, તો વોટિંગ ઉપર આધાર રહેશે. નિશ્ચિત ભાઈ, ઓછામાં ઓછું 70%થી વધારે મત થશે. 70%થી એનાલિસિસ એ કહે છે કે ગુલાબસિંહ તરફેણમાં વધારે મૂડ છે, એટલા માટે કે ઇતર સમાજનો ચહેરો છે. અને રાજકીય ક્ષેત્રમાં જોવા જઈએ તો ગુજરાતમાં ઇતર સમાજનું બહુ પક્ષો ઓછું પ્રાધાન્ય આપતા હોય છે, એમાં ખાસ કરીને ભાજપ દ્વારા ઇતર સમાજની નોંધ નથી લેવાતી. અને આખા ગુજરાતમાં તમામે તમામ વિધાનસભાની વાત કરું તો ક્યાંક મહત્વની ભૂમિકા મતદારોની ઇતર સમાજની પણ હોય છે. પણ રાજકીય ક્ષેત્રમાં એવું હોય છે કે બહોળી સમાજ હોય, મોટી સમાજ હોય તો એનું પ્રભુત્વ હોય છે. અચ્છા, એમના એમના ઉમેદવારો ઉતારે તો એમને એવું ફિક્સ હોય છે કે ચલો આ વિધાનસભાની વાત કરું તો ઠાકોર સમાજના 80,000 વધારે અહીંયા મતદારો છે, તો ઠાકોર સમાજનો ચહેરો ભાજપે એટલે જ ઉતાર્યો છે કે ચલો સમાજ તો 100% તરફેણમાં રહેશે, પરંતુ અહીંયા સમાજ તરફેણમાં એટલા માટે નથી રહેતી કે સામે ગેનીબેન છે ગુલાબસિંહના ફેવરમાં. તો મારું એવું માનવું છે કે ગેનીબેન તરફેણમાં પણ એટલા જ મત ખેંચાશે જેટલા સ્વરૂપજી ખેંચે. ગુલાબસિંહ આપો છો કે અત્યારે આગળ રહેશે એવું આપણું એક અનુમાન છે, એની પાછળના કારણો શું આપને લાગે છે? એક કે ગેનીબેન સાથે છે એટલે ઠાકોરના મત મળશે, એ કે નારાજગી પણ એક મોટું કારણ છે? કારણ કે નારાજગી એટલા માટે કે આજે સોશિયલ એન્જિનિયરિંગ ચાલી રહ્યું છે ને જે છેલ્લા એક મહિનાથી, મને લાગે છે હું જ્યારે લોકોને મળ્યો અહીંયા ત્યારે મને એક મીઠી નારાજગી એવી પણ લાગી, જ્યારે હોય ત્યારે આ જ મુદ્દા હોય છે, પછી કોઈ આવતું નથી, અને એવો એક પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ બધા નેતાઓ બધા પક્ષ કરી રહ્યા છે કે અમે તમારા જ છે, તો એક નારાજગી પણ રીઝન લાગે છે. ગેનીબેન તો આ કોંગ્રેસના જ હતા, હવે ગુલાબસિંહ ઇતર જ્ઞાતિના આવ્યા જેના 18,000 મત છે રાજપૂત સમાજના, પણ તેમ છતાં આપને લાગે છે કે ખેંચી લાવશે બધું? ક્યાં ક્યાં કેટલા મતદાન છે, કેટલા મતદારો છે, કેટલી ટકાવારીમાં એમના વોટરો છે, આ મહત્વનું નથી. ક્યાંક વ્યક્તિ પણ મહત્વનો હોય છે. ગુલાબસિંહ રાજપૂત એટલા માટે મહત્વનો છે કે 2.5 વર્ષની અંદર કોરોના કાળમાં જે થરાદમાં કામ કર્યા છે ને લોકો અત્યારે કામ યાદ રાખે. 2.5 વર્ષમાં જે કોરોના કાળમાં મદદરૂપ બન્યા છે તો એ લોકો વાવના લોકો પણ યાદ કરે છે કે એમણે થરાદમાં શું કામ કર્યા છે. તો કામ તો માવજીભાઈ કર્યા છે, માવજીભાઈ કર્યા છે, તો માવજીભાઈ સાથે પણ એવું નથી કે ખાલી માત્ર ને માત્ર જોધરી સમાજ જ છે, ઇતર સમાજના કેટલાય લોકો માવજીભાઈ સાથે છે. એટલે અત્યારે મારી દ્રષ્ટિએ ગઈકાલ સુધી, ગઈકાલની સાંજ સુધી ભાજપ ત્રીજા ક્રમે હતું, પણ ક્યાંક જે બ્રાહ્મણ સમાજનું સંમેલન થયું ત્રીજા ક્રમે, હા ગઈકાલ સાંજ સુધી, ના ગઈકાલે પરમ દિવસે સાંજ સુધી, અચ્છા ત્રીજા ક્રમે જ હતું, અને ફાઇટ માવજીભાઈ અને ગુલાબસિંહ વચ્ચે હતી. પણ ક્યાંક જે બ્રહ્મ સમાજનું સંમેલન થયું, ક્યાંક ભાજપે માલધારી સમાજનું સંમેલન કર્યું, તો જાગીરદાર સમાજનું ક્યાંક સંમેલન થયું, આ સંમેલનનું સમીકરણ બદલાઈ ગયું છે. એટલે ભાજપ હવે ફાઇટમાં છે, પણ જીતી જાય એવું નિશ્ચિત નથી. ઓકે, જીતમાં હાલમાં નિશ્ચિત હોય તો ગુલાબસિંહ રાજપૂત છે. ઓકે, ભમરાજી આપને શું લાગે છે કોણ જીતે છે? સાથી મિત્ર રાજભાઈ જે વાત કરી એ રીતે કે આપણે છેલ્લી ઘડીએ જોયું હતું કે વિધાનસભામાં જીતવા માટે તો બહુ કઠિન હતું. અચ્છા, હું તમને એક થોડો લેન્ધી સવાલ પૂછી લઉં. જેમ રાજભાઈ ગઈ કદાચ પરમ દિવસે સાંજ સુધી ભાજપ પાછળ હતું, ત્રીજા નંબર ઉપર હતું, પરંતુ છેલ્લા 2-3 દિવસમાં શંકર ચૌધરીએ ઘણી બધી એક્ટિવ દેખાણા, એણે કોઈ પાસા ફેરવે એવું લાગે છે, અથવા તો એનાથી ફરશે એવું? કારણ કે શંકર ચૌધરી જો મોટો ફેસ તો છે, એમાં તો ના ન પાડી શકાય, અને એ માત્ર ચૌધરી સમાજ પૂરતો રહ્યો એવો ફેસ પણ નથી. તો શંકર ચૌધરીએ જે પ્રકારના ભાષણ કર્યા, જે શબ્દો વાપર્યા, જે આપણે અહીંયા એનો ઉલ્લેખ કરવો પણ થોડો મુશ્કેલ બને, તો એ લાગે છે કે એ ગેમ ચેન્જ, અથવા તો પાસા બદલી નાખશે, બધું સુપડા સાફ કરી નાખશે? એવું ચોક્કસ ના કહી શકાય, કારણ કે માવજી ભાઈ છે ને જમીન પરનો નેતા છે, હર હંમેશા અહીંયા રહેવા વાળો વ્યક્તિ છે, એના ક્યાંક ને ક્યાંક સંબંધ દરેક સમાજ સાથે હોય. શંકરભાઈ હાઈકમાન્ડ નેતા કહેવાય છે, એટલે જે કઈ વાત છે ને શંકરભાઈની વાત બધી હાઈકમાન્ડ લેવલની હોય, અને માવજીભાઈની નીચેની વાત હોય. જે લોકો માવજીભાઈની સભામાં હતા
એ ત્યાં પણ ગયા હતા, સમાજ સાથે કોઈ પણ વ્યક્તિ બેસે, મતદારને કોઈ લેવા દેવા નથી, તકલીફ આગેવાનો છે. કારણ કે જે મતદારો માવજીભાઈને મતદાન કરવાના છે, સ્વરૂપજી ના સમર્થનમાં શંકરભાઈ મીટિંગ રાખી હતી એમાં પણ હતા, પણ ક્યાંક ને ક્યાંક ભાજપ હતી, જે શંકરભાઈ છે જે ભાજપની અંદર મતો જે કન્વર્ટ કરવાના છે એને લગભગ કરી શક્યા નથી, પણ ક્યાંક 5-10% ફરક પડી શકે છે. તમને એક આગળ કોણ લાગે છે? રાજભાઈ કીધું ભાજપ ત્રીજા નંબરે છે, ભાજપ ત્રીજા નંબર તો ન હોઈ શકે, કારણ કે માવજીભાઈ માત્ર ને માત્ર ચૌધરી સમાજમાં જ મીટિંગો કરી છે. માવજીભાઈને એક જ વહમો લાગ્યું, મને ટિકિટ ન મળી, એટલે ઈગોની વાત કઈ રીતે હારે? ઈગોની વાત છે. હા, એટલે ભાજપ કઈ રીતે હારે? માવજીભાઈને માત્ર શું છે, ભાજપ કઈ રીતે હારે, પાર્ટીનો પાવર કઈ રીતે પાડવો, બરાબર, એ એમનો વિષય છે. બાકી જીતની વાત જ નથી, ઈગોની ફાઈટ છે, બસ ઈગોની ફાઈટ છે. એટલે માવજીભાઈ માટે કોઈ એવું કે છે જ નહીં. માવજીભાઈ માત્ર ને માત્ર એમના ચૌધરી સમાજના મતો કઈ રીતે લેવા એમને વાત કરી છે. એટલે હાલ જે કઈ ભાઈ ભાજપી વાત કરી, વાત સાથે હું સંમત છું કે ભાઈ ભાજપ હતી ક્યાંક ને ક્યાંક, પણ તમને ખબર છે ભાજપ તો ભાઈ છેલ્લી ઘડીએ કંઈક ને કંઈક પેતરા રચે. હતી શું થાય ને, આ છેલ્લી કતલની રાત કહેવાય છે, આ રાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક હતી. આગળ નીકળવાનો પ્રયત્ન તો બધા કરશે તમને, પણ હાલ કોંગ્રેસ આજની તારીખમાં આજના સમયની અંદર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અચ્છા ચૌધરીભાઈ, કોંગ્રેસ આગળ ચાલી રહી છે, ભમરાજી અને રાજભાઈ બેએ કીધું એમના એમના પોતાના એનાલિસિસ છે, તમારું એનાલિસિસ શું કહે છે? માવજીભાઈ, એક તો એનાલિસિસનો હું પોઈન્ટ આઉટ એટલા માટે કરું છું, માવજીભાઈ અસર કેટલી કરશે, અને શું ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટીને આટલા મોટા ચહેરા હોવા છતાં ત્રીજા નંબર પર રહેવાની શક્યતાઓ લાગી રહી છે, એની પાછળનું કારણ નારાજગી? આમાં ભાજપનું મેનેજમેન્ટ જે જીતવાની એમની પદ્ધતિ છે ને, એ કોંગ્રેસ જોડે નથી. ક્યાંક તમે જોઈ લો એની જે ચૂંટણી લડવાની અને જીતવાની મેનેજમેન્ટ, અત્યારે આપ જુઓ રસ્તામાં એટલી બધી કંપની જેવું, યસ યસ, કોર્પોરેટ હાઉસ જેવું આખું કામકાજ છે, એટલે એને કોંગ્રેસ પોકી શકતી નથી. આ વાત પહેલી. બીજી વાત, ઇફેક્ટ આ ભાઈ રાજભાઈ વાત કરી કે ત્રીજા નંબર ઉપરથી ચોક્કસ હતી, હતી છે, નહીં છે. આજથી 4-5 દિવસ પહેલા તો ખરેખર એવું હતું કે ભાજપને કદાચ 40-50 હજાર વોટ મળ્યા તો મળ્યા, જીતના દાવેદારમાં પોતાને ગણતા હોય. હા, સોશિયલ મીડિયાના એ પ્રચારોના માસ્ટર છે, આઈબીના આંકડા હું કહીને એના નામે શું કહેવાય કે તૂટ ચલાવવાના માહિતી કોંગ્રેસ નો એક માહોલ છે. હું આજે જ મળ્યો છું ગુલાબસિંહ ને, અને આજની એની ચમક, એમને એક સંતોષ દેખાતો હોય ને એમના કાર્યાલય ઉપર. આજે મેં પણ ગુલાબસિંહ ને જોયા, અલગ જ અલગ જ એમ પોઝિટિવ ચમક, ખીલતું ગુલાબ દેખાય અત્યારે એના ચહેરા ઉપર, એવું છે કે મારી બીજું પણ જો કે આપણે સ્વરૂપજી ને જોયા નથી એટલે હું એના ચહેરા પરથી આંકલન ન કરી લઉં. સ્વરૂપજી કદાચ એનાથી વધારે સારા મૂળમાં હોય, આ તો એવું બને, અને માવજી કાકા તો વધારે એના સારા મૂળમાં. પણ કોંગ્રેસ આગળ લાગે છે, હા અત્યારે કોંગ્રેસ આગળ લાગે છે, અને એની પાછળનું કારણ, મેઇન કારણ શું લાગે છે? માવજીભાઈ એક જ ના, માવજીભાઈ એક ફેક્ટર ને, આમ જો સાચું બોલું ને, આ તબક્કે આઈ જો કોંગ્રેસ ચૂંટણી હારી જાય ને, તો હું માનું છું કે કોંગ્રેસ ને લડવાનું બંધ કરી દેવું છે. ખોટી જગ્યાએ ભાજપની અપાણી છે. માની લો કે અત્યારે દરેકની જે પસંદગીના ઉમેદવાર કોઈ હતા ને, તો વાવ રાણા ગજેન્દ્ર સિંહ, એમને ટિકિટ આપી હોય તો વન સાઈડ જીતી જોત કોંગ્રેસે, તો જાહેરાત. અને વાવ રાણાએ તો મને લાગે છે સેન્સમાં ભાગ પણ લીધો હતો, ઈચ્છા પણ વ્યક્ત કરી, અને કોંગ્રેસે તો એવું પણ કીધું છે, ચાહે પછી ઇલેક્શન કાર્ડ એમને ખીલ્યું હોય કે કોઈ પણ રીતે, પણ જો વાવ રાણા સાહેબ લડતા હોય તો અમે, મતલબ ગુલાબસિંહ ચૂંટણી નહીં લડે એમના સામે. આ મોટો નિવેદનો છે. ગઈકાલની પણ જે અમને વાત કરી ને, કે કાર્યાલયમાં જઈ ભાજપના કાર્યાલયમાં અને ગેની બેને ગુલાબ આપ્યું, આ સ્થાનિક લેવલની બુદ્ધિ જ નથી. સંદેશ જાય છે, આ એનો આપણે અનુમાન લગાવી શકીએ કે આ આખું કામકાજ એમનું NSUI ના
જે એમના સંગઠનના માણસો છે અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, આ કામ, આ ભેજો અને આ આઈડિયા એ એમના ભેજાની ઉપર છે. એટલે એ રીતે આપણે જોઈએ કે હવે કોંગ્રેસ અહીંયા એમ એમ લાગે છે કે ચૂંટણી લડે છે, મહત્વનો બોર્ડ છે. ઓકે ભરતસિંહ, મને બહુ બધા આરોપ એવા લાગ્યા કે આખું મંત્રીમંડળ અહીંયા છે અને સીએમ ને પણ આવવું પડ્યું, તો હું તો એવું માનું છું કે આવે એમાં શું વાંધો છે? પ્રચાર કરવા માટે હવે તમારી પાસે એક જ બેઠક છે તો બધા અહીંયા જવાના, અથવા એક જ જગ્યાએ ચૂંટણી છે તો ચલો, એ પણ એ પ્રેશરમાં પણ હોઈ શકે, એમાં કોઈ બેમત નથી, પણ એ કોઈ વાતે અસર ન કરી? એમ જે અત્યારના વાત ચાલી રહી છે કે મુખ્યમંત્રી આયા, હર્ષ સંઘવી આયા, મંત્રીઓ આયા, ગઈકાલે પણ બહુ બધા મંત્રીઓ અહીંયા હતા, ધારાસભ્યો આજુબાજુના વિધાનસભાના હતા, તો આ કોઈ વાતની અસર જ નથી? નહીં સાહેબ, નિશ્ચિતભાઈ આની પહેલાં ડિબેટમાં મેં કહી ચૂક્યો છું કે મંત્રીઓ, ગૃહમંત્રીઓ, એના સ્થાનિક આગેવાનો અસિદ્ધ ચાલશે. અને રાજભાઈએ કીધું એમ, ભારતીય જનતા પાર્ટી ત્રીજા નંબરે હતી, અહીંના પૂર્વ સાંસદ અને શંકરભાઈ જે બે દિવસથી એક્ટિવ થયા તેના લીધે અત્યારે જે ચૂંટણીની ટક્કરમાં આવે છે, બાકી ત્રીજા નંબરે હતી. અને એક ડિબેટમાં મને કીધું કે ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી, પીએમ રાવત, અહીંની પ્રજાને શું જોઈએ છે એના સ્થાનિકોને જ ખબર પડે. જી, તો રાજભાઈ મૂળ વાત તો એનો મતલબ એવો થયો કે તમે મંત્રીમંડળ લાવો, તમે આખું સહકારી તંત્ર લાવો, કે તમે રૂપિયા લાવો, કે ગમે લાવો, પણ જ્યાં સુધી તમે જનતાના જનતાની વાત નહીં માનો, સમાજની વાત નહીં માનો, તો અહીંયા તમને ટિકિટ નહીં મળે, અહીંયા તમે જીતશો નહીં. આ તો પ્રસ્થાપિત થઈ ગયું. મેં થોડા સમય અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો સાથે, મતલબ આપણે પત્રકાર તરીકે હોય તો આપણે પૂછતા હોઈએ કે શું છે માહોલ, તો મેં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તમે સભાઓ ગજવો છો તેનાથી કોઈ મતદાર મતમાં પરિવર્તિત થતા નથી, તમે ખુદ ઉમેદવારને ગ્રાઉન્ડ ઉપર મૂકો. હવે કેટલાક ભારતીય જનતા પાર્ટીના સારા એવા આગેવાનો પણ મને કહ્યું કે અમે ખાટલા બેઠક કરવા જઈએ જ્યારે પણ, તો ત્યારે સામેવાળા લોકો એમ કહે છે કે ઉમેદવાર ક્યાં છે, કેમ એકલા આયા? એટલે આ વાત બહુ મહત્વની છે. જો ઉમેદવારને જીતવું હોય તો મતદારોને કઈ રીતે રીઝવવા, એ માત્ર સભાઓમાં સ્પીચ આલવાથી, સભાઓ ગજવવાથી કોઈ મતદાન કરતું નથી. કારણ કે તમે જેમ હાલ મારા મિત્ર ભમરાજીએ કહ્યું કે અહીંયા શંકરભાઈએ મિટિંગ કરી હતી, એટલી જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, એ જ દિવસે અડધા કલાકમાં, કલાકના ડિફરન્સમાં અહીંયા માવજીભાઈ આવ્યા, એટલી જ સંખ્યા. એટલે તમે નક્કી જ ના કરી શકો કે વોટરો છે ક્યાં. એટલે મહત્વની વાત, આજે સોશિયલ એન્જિનિયરિંગ વિખાણો છે. જો શંકરભાઈની સભામાં એટલા માણસો હતા, માવજીભાઈની સભામાં હું ખુદ હાજર હતો, મેં પણ જોયા બહુ મોટી સંખ્યામાં લોકો હતા, તો આજે સોશિયલ એન્જિનિયરિંગ વિખાણો છે. કેમ કે તમે એવું તો કેમ નક્કી કરી શકો કે કોને ત્યાં કયા સમાજનો વ્યક્તિ છે, માવજીભાઈ ચૌધરી સમાજના લોકો છે કે નહીં, એ તો આપણે કદાચ ન આંકી શકીએ 25,000 લોકોમાંથી. પણ આજે સોશિયલ એન્જિનિયરિંગ વિખાઈ ગયું છે, એની પાછળનું કારણ શું છે? જેમ કે સ્વરૂપજી ઠાકોર, ઠાકોર સમાજના ઉમેદવાર છે પણ છે ભાજપમાંથી, ગેનીબેન ઠાકોર હતા, તો અપેક્ષા તો લોકોની એવી હતી ને કે ગેનીબેનની જગ્યાએ ઠાકોર ઉમેદવાર કોક આવશે, પણ એવું તો ભાજપે કરી નાખ્યું. ભાજપે ઇતર જ્ઞાતિના કોઈ ઇતર જ્ઞાતિ પકડીને ગુલાબસિંહને ઉતાર્યા, તો આ સોશિયલ એન્જિનિયરિંગ વિખાઈ કેમ ગયું છે? હવે કેમ આમ તો આટા પડતા નથી લાગતા સમાજમાં? ભાઈ આમ તો સોશિયલ એન્જિનિયરિંગની વાત કરો તો જે રીતે મારા મિત્ર રમેશભાઈ વાત કરી, તો માઇક્રો પ્લાનિંગમાં ભારતીય જનતા પાર્ટીને કોઈ પહોંચી ના વળે, પણ આ પેટા ચૂંટણીમાં એ પ્લાનિંગ લાગ્યું નથી, ક્યાંય દેખાયું પણ નથી. ટૂંકમાં પોતાની જે પ્લાનિંગની પદ્ધતિ છે અહીંયા સક્સેસ નથી, અહીંયા આ વખતે સક્સેસ કેમ નથી ખબર નથી. મને તો મારું પોતાનું એનાલિસિસ છે અને ઘણી જગ્યાએ મેં સાંભળ્યું પણ છે કે ભાજપના ઉમેદવારને ક્યાંક ને ક્યાંક ભાજપ જ હરાવી રહ્યું. બીજી વાત મારી એ છે, મારી બીજી એ પણ વાત છે કે જેમ રાહ જોઈ રહ્યા હતા ને કયા ઉમેદવાર આવે, ભાજપ રાહ જોઈ રહ્યું હતું કે સામે કોણ ઉમેદવાર આવે, તો ગુલાબસિંહને મૂકી દીધા ઇતર સમાજમાંથી, તો ભાજપને વાવ રાણા સાહેબને મૂકી દેવાય ને, વનવી જીતી જાતને, ઇતર સમાજનો ચહેરો હતો બાપુને. અત્યારે શું છે, રાજા સાહેબ ભલે નથી પણ એક સ્વાભિમાન છે, નિર્મલ સ્વભાવ છે, ગજેન્દ્રસિંહ રાણા સાહેબ જે છે વાવ સ્ટેટના રાજવી છે અને સૌ કોઈ અમને માન સન્માન આપે. એટલે જ્યારે માવજીભાઈએ અપક્ષ ફોર્મ ભર્યું અને જ્યારે પછી ઇન્ટરવ્યૂ અમે લીધું, ત્યારે એમનું એક બહુ ચોખ્ખી વાત હતી કે અમે એવું નથી કે મારી માટે ટિકિટ માંગી, અમે તો એવું કીધું કોઈ બીજા સમાજના કોઈને આપો, તમે બ્રાહ્મણમાંથી આને આપો, ઠાકોર સમાજમાંથી સ્વરૂપજી સિવાય બીજાને આપો, તમે ક્ષત્રિય સમાજમાંથી આને આપો, પણ કોઈને ટિકિટ ન આપવી અને સ્વરૂપજીને ટિકિટ આપવી, તો આ તો પછી એવી વાત થઈ કે તમે પગ ઉપર કુવાડા નહીં, તમે કુવાડા ઉપર પગ મૂક્યો છે.
જો આ સ્થિતિ સાચી હોય જે આપણે આકલન કરીએ છીએ. બિલકુલ તમારી વાત આકલન સાચું છે. મારું એવું માનવું છે કે 2022 પાર્ટીએ પસંદગી કરી હતી, ઠીક છે, સામે મજબૂત ઉમેદવાર હતા, ગેનીબેન ના જીતી શક્યા, પણ કમ્પેરિઝન વોટિંગની બહુ ડિફરન્સ નહોતો એ સમયે પણ 2022. તો આ વખતે ભાજપ તમને ખબર હોય તો અખતરા કરવામાં માહેર છે, બીજો અખતરો કરી નાખવો તો ચલો ઠાકોર સમાજને જ આપવી તો ઠાકોર સમાજના કેટલાક ઉમેદવારને તૈયાર કરતા ફોર્મ તૈયાર થઈ ગયા હતા, તો એક બીજું નામ ડિક્લેર કરીને એક અખતરો કરી નાખવો હતો, અને એમાંય પણ હું તમને કહું 100% રિઝલ્ટ મળો. એટલે ભાવ વિધાનસભા પેટા ઇલેક્શન આજની તારીખમાં ટોપ ઓફ ધ ટાઉન એટલા માટે બન્યું છે કે માવજીભાઈ મેદાન હજી છોડ્યું નથી. માવજીભાઈ બેટ લઈને ફૂલ ટી20 રમી રહ્યા છે. કહી દીધું છે કે આ તો એમને તમે નિવેદન સાંભળ્યું છે, આ તો ખાલી ફાયરિંગ છે, રોકેટ બાકી છે. મેં કાલ માવજીભાઈને પૂછ્યું, અમારે ઇન્ટરવ્યુ જો ન જોયું હોય જોઈ લેજો, એમાં મેં પૂછ્યું કે માવજીભાઈ તમારી પાસે ઓલું રોકેટ છે એ તો કહેતો કે એ તો આવશે હજી. બીજી વાત કરું નિશિતભાઈ કે જેમ ઠાકોર સમાજનો ચહેરો છે સ્વરૂપજી, તો એક સ્પષ્ટ વાત કરું, સારું લગાડવાની વાત નથી, પણ એ એક ભોળો ચહેરો છે. મને એવું લાગે છે કે સ્વરૂપજી નો ઉપયોગ નિખાલસ વ્યક્તિ છે, હકીકત ની આ ગ્રાઉન્ડ એમ વ્યક્તિગત પરિચય છે મારો એમની સાથે, કે એક નિખાલસ સ્વભાવ છે, નિખાલસ વ્યક્તિ છે, એના મનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો કે કોઈ 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 પણ જ્ઞાતિ પ્રત્યેનો એના મનની અંદર એવો ખારાશ નથી. પણ મારું એવું માનવું છે કે ચોક્કસથી સ્વરૂપજી નો ઉપયોગ થઈ રહ્યો એવું લાગે. અચ્છા ભમરાજી, એક સવાલ એવો થાય કે ગેનીબેન ઠાકોરનો આ નાકનો સવાલ તો છે હેને, કે તમે આ જ વિસ્તારે તમને સાંસદ બનાયા તો તમારી હવે જવાબદારી એ કે પક્ષને પોતાની બેઠક જીતાડીને આપો અને વિશ્વાસ તમે ગુલાબસિંહ ઉપર મૂક્યો. પણ શું ગેનીબેનના કહેવાથી, આ બહુ મોટો સવાલ હે, મને લાગે છે કે લોકોના મનમાં હશે, કે શું ગેનીબેનના કહેવાથી ઠાકોર સમાજના મત બધા ગુલાબસિંહ મળી જાય? કેમ કે સામે તો ઠાકોર ઉમેદવાર છે. તો શું સમાજ એવું નથી જોતો કે આ તો ભાઈ આપણા સમાજનો વ્યક્તિ જ લડી રહ્યો છે, આપણા સમાજની બેનને આપણે સાંસદ બનાવી દીધા, હવે આપણા સમાજનો વ્યક્તિ, આપણા સમાજનો યુવાન એ ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યો છે, તો ગુલાબસિંહમાં તાપક પછી આપણા સમાજના જે યુવાન ચૂંટણી લડી રહ્યો છે એને આપવા, તો ગેનીબેન પાસે સમાજનો એટલો હોલ્ટ છે કે આપણે ગુલાબસિંહને મત આપવાના છે એવું કે એટલે 70% ઠાકોરોના મત ગુલાબસિંહ મળી જાય. મેં તમને વાત કરી હતી અગાઉ પણ તમારા ઇન્ટરવ્યુમાં કે ભાઈ ચાલુ કેન્ડિડેટ સાંસદ છે, સમાજની પણ બનાસકાંઠાના જે કઈ કોંગ્રેસના આગેવાનો હોય કે સમાજના હોય એ ગેનીબેનમાં ભવિષ્ય દેખતા હોય છે. સ્વરૂપજી એક નવો ચહેરો છે, આપણે પહેલા ધોરણમાં બાળકને ભણવા મૂકીએ અને એક 10મું ભણતો હોય તો આપણે ખાસ કરીને SSC વાળાને કહીએ કે ભાઈ તું તૈયારી કર પૂરેપૂરી, બધા તારો નંબર લાગી જાય કે સરકાર જાહેરાત કરે. ગેનીબેન એવા જ છે, જાહેરાત પડે તો કદાચ બાય ઇલેક્શન તો પતી જાય, કદાચ વાંધો નથી, રેગ્યુલર ઇલેક્શનની અંદર કોંગ્રેસ સરકાર જાહેર કરે મુખ્યમંત્રીનો ચહેરો, તો ભવિષ્ય કોની પાસે છે સમાજનું? લોકો એ વિચારે છે કે સ્વરૂપથી તો નવા જ અહીંની જનતા, ઠાકોર સમાજની પણ અન્ય સમાજે કોંગ્રેસની વોટ બેંક છે એના સિવાયના ઘણા સમાજો એવું વિચારતા હોય, નાના સમાજો હોય કે ભાઈ ગેનીબેન તો આપણા નજીકના છે, બનાસકાંઠાના છે, આપણા વિસ્તારના છે, ચલો સ્વરૂપજી કે ભાઈ ગુલાબસિંહ જીતે છે ગેનીબેન મજબૂત બનશે ને, લોકો આવું વિચારતા હોય. અચ્છા છેલ્લો એક સવાલ એટલા માટે મને ઇમ્પોર્ટન્ટ લાગે કે જો ભારતીય જનતા પાર્ટી જો ને તોની વાત છે, જો પરિણામ એની વિરુદ્ધમાં આવ્યું એટલે કે સ્વરૂપજી હાર્યા, તો શંકરસિંહ માટે આ હાર કેટલી મોંઘી પડી શકે? કેમ કે હું એટલા માટે પૂછું છું કે હું એટલા માટે પૂછું છું કે પહેલા દિવસથી એવી ચર્ચા છે કે આ નાકનો સવાલ છે ગેનીબેન માટે ને શંકરભાઈ માટે, પ્રતિષ્ઠાનો જંગ છે, અને ભૂતકાળમાં પણ આપણે જ પત્રકાર મિત્રોએ ઘણા એનાલિસિસ એવા સાંભળ્યા પણ છે કે ટિકિટ ન મળવી, તમને એક પદ ઉપર પહોંચાડવા, તો પક્ષ શું વિચારી રહ્યો છે તમારી માટે આપણે એનું આકલન કરી શકીએ. જો ને સ્વરૂપજી ઠાકોર અહીંથી હારે તો શંકરભાઈ માટે આ હાર કેટલી અઘરી અથવા તો કેટલી મોંઘી પડી શકે? શંકરજીનું ભવિષ્ય નક્કી છે આ સીટ ઉપર? નિશ્ચિત, આ આખી ટીમ અત્યારે જે 2 દિવસથી શંકરભાઈ એમના માટે ભાજપ માટે એટલી મજૂરી કરી રહ્યા છે, પોતે અધ્યક્ષ છે, પરંપરા તોડીને જે કામ પ્રચાર કરી રહ્યા છે કે અધ્યક્ષ પ્રચાર ન કરી શકે એવી પરંપરા છે, એ તોડીને જ્યારે આ કરતા હોય એટલે કેટલા ભોગે કરતા હોય, એમને કેટલી ડર હોય. હું ચોક્કસ એવું માનું છું, કોઈ વ્યક્તિને હજુ સુધીના કોઈ ક્યારે આખા દેશમાં બનાવ બન્યો નથી કે અધ્યક્ષના સ્થાને રહેલી વ્યક્તિ પ્રચાર કરતી હોય, બરાબર? એ પણ ધુવાધાર, તો પછી એટલે એ પણ આટલા મોટા હવે એમને ટીમો બહારથી બોલાવી પડી હોય,
બરાબર માઇક્રો પ્લાનિંગ ચાલુ હોય, પોતાને ખુલ્લા પ્રચારમાં હોય, આટલું તંત્ર કામે લાગેલું હોય, મંત્રી તંત્રી સંત્રી ઉપરથી હોય એટલા અહીંયા ઉતરી ગયા હોય. તમે એક એક જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની સીટ ઉપર એક એક મંત્રી ફરે છે ભાઈ. જો કોઈને કામ કરાવવું હોય ને, હું આ ગુજરાતની જનતાને પણ એક સમાચાર આપવા માંગુ છું કે હજુ એક બે દિવસ જો કોઈને કામ કરાવવું હોય ને તો વાવ આવતા રહો યાર, ગાંધીનગર ના જતા, કામ અહીંયા થઈ જશે. પણ ગાંધીનગર જવાનો મતલબ એ નહીં, ગાંધીનગર જ અહીંયા, ગાંધીનગર અહીંયા છે. હા, આપણે એ પણ કહી શકીએ. એટલે આ શંકરભાઈ માટે કરો યા મરો જ એ પરિસ્થિતિ છે. એમને એમનું જિલ્લામાં ભવિષ્ય આ ચૂંટણી નક્કી કરશે. કદાચ હાર કે જીત, હું તો એટલા સુધી કહું છું કે હાર કે જીત કોઈ પણ આવે, ભાજપ જીતી જાય કે હારી જાય, બરાબર, માવજીભાઈની ફક્ત દાવેદારી અને માવજીભાઈએ પોકારેલો બંડ એ પણ સહકારી માળખામાં ઘણો મોટો ફટકો પાડશે શંકરભાઈ ચૌધરીને. અને જો પરિણામ ઉલટું આવ્યું તો શંકરભાઈને ફક્ત એમનું રાજકીય ભવિષ્ય ખતરામાં આવી જાય એવું હું જોઈ રહ્યો છું. અચ્છા, ઓકે, જો આ તો છે ને માત્ર એનાલિસિસ છે, મતદાન પછી પરિણામ આવે ત્યારે સાચું પિક્ચર ક્લિયર થાય. પરંતુ આ એ પત્રકાર મિત્રો છે કે જેને તમે રોજ બે રોજ અલગ અલગ માધ્યમોમાં જોઈ રહ્યા છો, એનાલિસિસ કરતા જોઈ રહ્યા છો. આ એવા પત્રકાર મિત્રો છે જે ગામે ગામ જઈને લોકો સાથે સંવાદ કરે છે, એમને સવાલ પૂછે છે અને પછી આકલન થાય છે. પણ બીજી એક સ્પષ્ટતા એ પણ છે કે અહીંયા હજુ પણ એ કહી દેવું કે આ જ જીતે છે એવું મને લાગે છે કે અમારે પાંચ માંથી કોઈ થોડું વહેલું એટલા માટે. હા, કોઈના વ્યક્તિગત એનાલિસિસમાં જેમ રાજભાઈ મારી સામે આમ કતરાઈને સ્માઈલ કરી કે ભાઈ હું કહું સાચું જ હોય એવું હશે. આપણે એવું માની, આ માત્ર એનાલિસિસ છે, એનાલિસિસમાં આપણે કહી, મારું એનાલિસિસ એવું છે કે ગુલાબસિંહ જીતે છે. હા, એને એનાલિસિસ હોઈ શકે, બિલકુલ હોઈ શકે, એમાં કોઈ સવાલ નથી. પરંતુ આવી ચર્ચાઓ અને આવી જ હસતા હસતા તમારા કામની અને જાણવા જેવી વાતો અમે કરતા રહીશું. ગુજરાત તક જોતા રહો, જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કર લો યાર, એમાં શું વાંધો છે, એમાં ક્યાં પૈસા થાય, હે કર લો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધ્યાન રાખજો અને મને એટલે કે નિશ્ચિતને આપો રજા. નમસ્કાર.